સાત ને દસ થઈ રહી છે, તો ચાલો આપણે નીકળીએ છીએ વીરપુર જવા માટે. જય શ્રી કૃષ્ણ, જય સીતારામ. આજના દિવસમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બધા હવે તુફાનમાં બેસી રહ્યા છીએ. વીરપુર જવા માટે નીકળ્યા છીએ. પપ્પા ને મમ્મી ને રતનપુર પાટિયાથી આવ્યા છે અને મામા ને બધા કિસાનપુરથી આવ્યા છે અને હમણાં મુંદ્રા છીએ. ઓય અંશુલ ભૈયા, જય લક્ષ્મી નારાયણ. જય લક્ષ્મી નારાયણ મામા. પ્રદીપભાઈ દિવાણી, જય લક્ષ્મી નારાયણ ભાઈ. ઓલ કાર્ગો કંપની ની અંદર કામ કરી રહ્યા છે. જય માતાજી રામભાઈ ને. મજા. ચલો બધા બેસી ગયા છે અને હવે ગાડી રવાના થઈ રહી છે. ભાઈએ દરવાજા પણ ચેક કરી લીધા છે, બધા લોક છે વ્યવસ્થિત. ઉમિયા માતા કી જય, લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. ચલો ભગવાન સરસ રીતને આપને પહોંચાડી દે વીરપુર, કોઈ તકલીફ ના પડે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. અને આપણા રામભાઈ છે, ઇન્ટરનેશનલ ડ્રાઈવર છે, એટલે કોઈ પ્રોબ્લેમ પડવાનો નથી. આપ અહીંયા જોઈ શકો છો, મીઠું પકાવી રહ્યા છે અહીંયા મશીન ઉપર કામ કરી રહ્યા છે. માળિયા ગામ છે, સુરજબારી કહેવાય એરિયા. આપ જોઈ શકો છો અહીંયા મશીન લાગેલા છે, નમકને પ્રોસેસ કરવામાં આવી રહી છે. અહીંયા નાસ્તો કરવા માટે ઉતર્યા છીએ, તો બધા થોડો હળવો નાસ્તો કરી લે અહીંયા અને બધા ફ્રેશ થઈ જાય. હજુ વીરપુર હજુ આપણે અહીંયાથી ઘણું દૂર છે, એટલે વચ્ચે એક આપણે સ્ટે લીધો છે થોડો ટાઈમ. આ આવી રહ્યા છે અમારા ઈશિતા ભાભી, પ્રદીપભાઈ દિવાણી. આ છે અમારા પ્રવીણા મામી. મમ્મી આવી રહ્યા છે, મંજુલાબેન. રિસીવ હમણાં સુઈ ગયો હતો થોડી વાર અંદર ને હમણાં જ ઉઠ્યો છે. હજુ રિસીવ શું મમ ખાશું? મમ શું ખાશું? પવા ખાશું? પવા ગાંઠિયા ખાશે? કિસીવ ગાંઠિયા. આ ડોમિનોઝ પીઝા છે. બેસો. આ છે પ્રસિવ કુમાર. રાધે રાધે કરો પ્રસિવ. રાધે રાધે રાધે. નાસ્તો લેવા માટે ટોકન લઈ લઈએ. બધા થોડો નાસ્તો કરી રહ્યા છે, વચ્ચે સ્ટે લીધો છે આપણે. એટલે શું છે સરસ? શું જો શરત એવી છે, ભાવેશભાઈ નું કેવું એવું છે કે એક વાગી જ જશે વીરપુર પહોંચતા. જો એક વાગ્યા પહેલા પહોંચી જશું તો ભાવેશભાઈ પાર્ટી દેશે, ને એક વાગ્યા પછી પહોંચીશું તો ઓલ કાર્ગો ના જે ઓનર છે પ્રદીપભાઈ દિવાણી, એ આપણે પાર્ટી દેશે.
રિસીવ હાકલ વેલો પી પાકલ પી પાકલ ઉરી 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 ઉમા ઉમા ચંદભાઈ હા ક્યાં છે આઈ શું હે ચલો બધા બ્રેકફાસ્ટ કરી લીધો છે ને હવે બધા ગાડીમાં બેસી જવા દે જવા દે આ ક્રિસિવ તુફાનની ડ્રાઇવિંગ કરી રહ્યો છે વાહ 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 વેરી ગુડ પીપ 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 કેમ વગાડે પીપ પીપ સુલ બાઇકર હેલો આ છે હોનેસ્ટ બાજુમાં ડોમિનોઝ તો ચાલો હવે આપણે નીકળીએ આપ જોઈ શકો છો એ છે મચ્છુ ડેમ મોરબી ચાલો હું એક પ્રશ્ન પૂછી રહ્યો છું એનો જવાબ આપવાનો રહેશે તમારે અને જે જવાબ આપશે એના માટે અમે તાળીઓ વગાડીશું હવે પ્રશ્ન એવો છે કે જે ચામુંડા માતાજી છે તો એમનું નામ ચામુંડા શા માટે પડ્યું ચામુંડા શા માટે કહેવાના એના માટે કોણ જવાબ આપશે ચંદમુંડ નામના રાક્ષસ ને મારવા માટે ચામુંડા માં એનું નામ પડ્યું એટલે ચંદ અને મુંડ નામના બે રાક્ષસ હતા એમનો એ બધાને બહુ હેરાન કરતા હતા અને એમનો માતાજીએ વધ કર્યો અને બધાને દુઃખમાંથી દૂર કર્યા માટે ચામુંડા કહેવાનો આપ જોઈ શકો છો આ મોરબી સિટી છે મોરબી ગુજરાત મોરબી સિટી ગુજરાત મુંદ્રા સોમનાથ યાર રહ્યો મુંદ્રા થી બેઠા હતો આપ અહીંયા જોઈ શકો છો મોરબી મોરબી સિટી નોટબંધી આપ જોઈ શકો છો બહુચર માટલા ભંડાર રાજકોટ સિટીમાં આપણે પ્રવેશ કરી લીધો છે રાજકોટ સિટી
આ છે આપણું રંગીલું રાજકોટ. ગ્રીન રાજકોટ. અહીંયા રોડનું કામકાજ ચાલી રહ્યું છે, આપ જોઈ શકો છો. અહીંયા નવો રોડ બની રહ્યો છે, રોડને રિપેરિંગ કામ ચાલુ છે. રસ્તો બંધ છે અને સર્વિસ રોડ ઉપર આપણે ગાડી લીધી છે. હમણાં પ્રતિભાઈને આપણે પ્રાર્થના કરીએ કે જલ્દી ને જલ્દી કામ ચાલુ કરાવે. તો આપણે હમણાં ગોંડલ પહોંચી ગયા છીએ અને 20 જ કિલોમીટર બાકી છે વીરપુર ને. આપણે હમણાં 20 મિનિટની અંદર ત્યાં પહોંચીશું. આપ જોઈ શકો છો ગોંડલ. ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ. તો બધા વીરપુર હમણાં પહોંચી આવ્યા છીએ આપણે.